नमस्कार मित्रों, सर्वप्रथम तो सबने नवा वर्ष ने शुभकामनाओ। घणु कपरू कही शकाय एवुं वर्ष आपणे बधाए पसार कर्युं अने हवे नवा वर्ष में आपणे नवा अरमानो अने उम्मीदों साथे प्रवेश करी रह्या छीए। आजथी ज तमारो रूटीन शेड्यूल छे ए नियमितपणे शुरू थई गयुं छे अने लकीली कन लकीली जे तमे कहो ते आजथी शाळाओ शुरू करवानी संपूर्ण तैयारी छे, संस्थाए करेली हती। परंतु कोरोनानो पाछो बीजो वेव जे छे एना आउटब्रेक ने कारणे सरकारश्री एमनो निर्णय पाछो खेंच्यो छे। एटले क्यारे शाळा शुरू थशे ए अनिश्चितता कायम, ज्यां सुधी कोरोना छे वेक्सिनेशन पती जाय कि न पती जाय त्यां सुधी एवी अनिश्चितता ज रहेवानी छे। એટલે ક્યાંય આપણે મનથી કોઈ એક બાબત સાથે એટેચ નહીં થવાનું કે હા હવે સ્કૂલ શરૂ થઈ જશે પછી આપણે સરસ ભણશું, એવું કોઈ અનિશ્ચિત બાબત સાથે આપણા મૂડને આપણી તૈયારીને આપણે કનેક્ટ નહીં કરીએ। આપણે જે રીતે તૈયારી કરતા હતા એમાં ઓર ઉત્સાહથી, ઓર ખંતથી, ઓર એક આશા સાથે, એક લક્ષ સાથે તૈયારી આપણે કરવા લાગી જવાનું છે। અત્યારે આપણો સિલેબસ જે ચાલી રહ્યો છે એ જ પ્રમાણે અમે આગળ એને ધપાવવા માગીએ છીએ। તમારે તો હજી 11th છે, વાર્ષિક પરીક્ષાઓ 11th જે હોય એ જ્યારે હશે ત્યારે એ લોકલ લેવલે સંસ્થાએ લેવાની હોય એની કોઈ ચિંતા કરવાની હોતી નથી। એટલે આપણો કાર્યક્રમ છે એની અંદર વચ્ચે અમે 11th એન્યુઅલ એક્ઝામ આવે ત્યારે આવી રજા ને તેવી રજા ને એવું કોઈ આયોજન નથી કરતા હોતા। બોર્ડની એક્ઝામ તમારે જે 12th આવવાની એ 2022 આવવાની, પછી તમારી નીટ કે JEE કે એ બધી વસ્તુ હશે, એનો આપણી પાસે ઘણો બધો સમય છે। અને શરૂઆતમાં કેટલાક બાળકો હજી 10th 11th આવ્યા હોય, શાળામાં આવ્યા પણ ના હોય, કોઈ ટીચરના ડાયરેક્ટ સંપર્કમાં તમારે આવવાનું બન્યું નથી, જે કાંઈ વાતચીત થતી હોય આવી સભાઓ કે વિડીયોના માધ્યમથી થાય, લેક્ચર તમે બધા વિડીયોના માધ્યમથી કે એપથી ભણ્યા છો, એટલે કોઈક મહિનામાં જાગૃત થઈ ગયા હોય, કોઈક પહેલા દિવસ જાગૃત થયા હોય, કોઈક 3 સુધી હજી અર્ધ જાગૃત અવસ્થામાં હોય, એમ શરૂઆતનો ઘણો કન્ટેન્ટ કેટલાક બાળકોનો બગડ્યો પણ હોય, આપણે પૂરતો કન્ટેન્ટ ચલાવી ચૂક્યા છીએ। એટલે અત્યારે આપણે લેક્ચર હજી વધારતા નથી, આવતા રવિવારની સભા જે આવશે એની અંદર નેક્સ્ટ વીકથી આ વીક એઝ ઇટ ઇઝ ચાલે છે, એક આખી સ્પર્ધા આપણે લોન્ચ કરવાના છીએ આવતા વીકથી। જેમ કોણ બનેગા કરોડપતિ હોય એમ કોણ બનેગા હજારપતિ KBH, અને એમાં વિવિધ કેડરના બધા ઇનામને એ બધી માહિતી હું આવતા રવિવારની સભામાં તમને આપીશ। ત્યાં સુધી અત્યારે તમે બધાએ દિવાળીની રજાઓ ભોગવી લીધી છે અને એન્જોયમેન્ટ કરી લીધું છે, પૂરતો બ્રેક લઈ લીધો છે, ખંતથી તૈયારીમાં લાગી જાઓ। 11th બધાને માટે અગત્યનું છે, એ ગ્રુપ નોન JEE હોય કે JEE હોય કે બી ગ્રુપ હોય, આપણે ક્યારેય એવું વિચારવાનું નથી કે મારે માત્ર બોર્ડની તૈયારી કરવી છે તો 11th શું કામ છે, તો તમે ભણાવ્યું જ ના હોય। એનાથી તમારું સબ્જેક્ટનું ડેવલપમેન્ટ થાય, બૌદ્ધિક સ્તર તમારું મેન્ટલ ડેવલપમેન્ટ થાય, એનો કેટલોય બધો કન્ટેન્ટ એવો હોય કે જેનો 12th તમારા પર્સન્ટેજના વિકાસ માટે સીધો કે આડકતરો ઉપયોગ હોય। એટલે 11th પણ આપણે નેગ્લેક્ટ નહીં કરીએ, બધા તમારું પોતપોતાનું સ્વાસ્થ્ય, પરિવારનું સ્વાસ્થ્ય જાળવી, અને આ નવો જે ઉભરતો કોરોનાનો તબક્કો છે એની અંદર આપણે બધા ધ્યાન રાખી અને મહેનત કરીશું। મિત્રો, અત્યારે આ જે યુગ છે, ઘણા વખતથી લોકડાઉનનો પિરિયડ છે એટલે એના વિચારો આવ્યા કરતા હોય કે આ એક નવો જમાનો છે, ટેકનોલોજીકલ યુગ। એક સમય હતો કે કોઈ માણસની જેમ જેમ ઉંમર વધે ને એને વૃદ્ધ એટલે જ કહેવામાં આવતા હતા કે એની બુદ્ધિમાં વૃદ્ધિ થાય અને એ વૃદ્ધત્વ પ્રાપ્ત કરે ત્યારે એનું માર્ગદર્શન લઈ અને દુનિયા ચાલતી, ત્યારે આટલા બધા માહિતીના સ્ત્રોત ન હતા। એની અગેન્સ્ટમાં અત્યારે ટેકનોલોજી એટલી ફાસ્ટ ચેન્જ થઈ રહી છે, દેશ દુનિયા વચ્ચેના સીમાડાઓ છે એ ખુલવા લાગ્યા છે, કોઈ પણ દેશમાં બનતી કોઈ પણ વસ્તુ છે એ દુનિયાના બધા દેશોની અંદર અત્યારે બીજા દિવસે અવેલેબલ થઈ જાય છે, તમે એ
નવી નવી વસ્તુઓ હોય કે નવી નવી ટેકનોલોજી હોય કે મશીનરી હોય કે ઓટોમોબાઈલ્સ હોય કે દવાનું ક્ષેત્ર હોય કે કોઈ નવા નવા રિસર્ચનું ક્ષેત્ર હોય, કોમ્પ્યુટર લઈ લો, મોબાઈલ લઈ લો કે એવી ટેકનોલોજી આવતી હોય કે કોઈ પ્રોડક્શન હોય, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ હોય, એ દરેકની અંદર વૈશ્વિક ટચ, ગ્લોબલ ટચ હવે આવવા લાગ્યો છે. અને એ ટેકનોલોજીને સમજવા માટે તમારા જેવા યંગ લોકો છે એ જ સક્ષમ છે, કે વધી વધીને જેમની ઉંમર 25-30 વર્ષની થઈ છે એવા લોકો તરત કદમ સાથે કદમ મિલાવી અને આ નવી દુનિયાથી લિટરેટ થાય છે. અને એથી મોટી ઉંમરના લોકો જો પોતાની જાતને અપડેટ નથી કરતા તો તેઓ પીએચડી કરેલા હોવા છતાં એક ટેકનોલોજીકલી અભણ નાગરિક તરીકે અત્યારે મૂંઝવણો અનુભવતા હોય છે. આ ટેકનોલોજીકલી યુગે એક નવી આશા જગાવી છે તમારા જેવા નવયુવાનો માટે. જે લોકો અત્યારે 15 વર્ષના હોય કે 10-12 વર્ષના હોય, સમજવાનું એના માઇન્ડની અંદર શરૂ થયું હોય ત્યાંથી માંડીને જે લોકો 15-17-18 વર્ષના છે, 19-20 વર્ષના છે, કે જેમને હજી કારકિર્દી ઘડવાની બાકી છે, એમના માટે એવું સહેજ પણ નથી કે ભાવનગર જ કારકિર્દી હોય ને ગુજરાત જ કારકિર્દી હોય, મેડિકલ ને એન્જિનિયરિંગ જ કારકિર્દી હોય, સારી જોબ જ કારકિર્દી હોય એવું નથી. કારકિર્દીના એટલા બધા ક્ષેત્રો ખુલ્યા છે કે જેની તમે કલ્પના પણ ના કરી શકો. અને તમે આજે કોઈ પણ એક નાનું ડ્રોઈંગ દોરો અને તમે ઇન્સ્ટાગ્રામ ઉપર તમારું પેજ બનાવી અને કોઈ એક પ્લેટફોર્મ ઉપર મૂકો, એટલે આખા વર્લ્ડમાં તમારી ક્રેડિટ હોય, વર્લ્ડમાંથી તમારી ડિમાન્ડ ક્રિએટ થાય. તમે નાનકડી એવી વેબસાઇટ બનાવી કે નાનકડી એવી પ્રોડક્ટ બનાવી, નાનકડું એવું રિસર્ચ પેપર તમે કરી નાખ્યું અને એને તમે કોઈ એક ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આખા વિશ્વની સમક્ષ મૂકી શકો. તમે ધારો તો કોઈને કોઈ સોશિયલ મીડિયા દ્વારા વિશ્વના મહાનમાં મહાન ઉદ્યોગપતિ, વૈજ્ઞાનિક કે નેતા કે ધર્મગુરુ સાથે સંપર્ક કરી શકો. એવી અદ્ભુત દુનિયાનું નિર્માણ અત્યારે થયું છે. અને એવે વખતે એમ કહી શકાય કે હજારો લાખો વર્ષથી માનવ જાતની જ્યારથી ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ થઈ છે એના સૌથી ઉપરના પગથિયા ઉપર અત્યારે માનવ જાત જાણે કે ઊભી છે. આટલી કમ્ફર્ટ, આટલા સંશોધનો, આટલું ફાસ્ટ સાયન્ટિફિક એન્ડ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ, આટલી સુખાકારી ભવિષ્યમાં ભલે આવે પણ ભૂતકાળમાં ક્યારેય નહોતી. એવે વખતે મારે એ તમને કહેવું છે કે દરેક વ્યક્તિ જીવનનું ઉત્તમમાં ઉત્તમ સુખ પ્રાપ્ત કરી શકે એવા સઘળા સંજોગ અત્યારે ઉપસ્થિત થયા છે. તમે જે સપના જુઓ એ સપના ચરિતાર્થ થાય એવા સ્કોપ અત્યારે ઊભા થયા છે. આજથી 20 વર્ષ પહેલા ઘણા લોકો કોઈ સપના પણ જોઈ નહોતા શકતા, એવી અલગ પ્રકારની દુનિયાવી પરિસ્થિતિમાં હતા કે જેમને કોઈ પ્રકારના એક્સેસ હતા જ નહીં. એની સામે તમારે કોઈ સીમાડા નથી. તમારા વાલીઓ પણ અત્યારે જાગૃત છે. તમે કાલ સવારે કહેશો કે મારે અમેરિકા જઈને ડોક્ટર થવું છે, કે મારે એન્જિનિયરિંગ જર્મનીમાં જઈને કરવું છે, કે મારે કેનેડા સેટલ થવું છે. એવરીથિંગ ઇઝ ઓપન. અત્યારે એટલું બધું વિશ્વ આખામાં નવું નવું બધું બની રહ્યું છે. નવી નવી ગાડીઓ આવે છે, નવા નવા મોબાઈલના મોડેલ આવે છે, નવા નવા ટીવીના ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આવે, અલગ અલગ પ્રકારના ટ્રાવેલિંગના ઓપ્શન ખુલતા જાય, કેટલા પ્રકારની મોજ શોખની વસ્તુ, ઘડિયાળની બ્રાન્ડો, ચશ્માની બ્રાન્ડ બધી હોય, તમારા ગાર્મેન્ટ્સ હોય, ફૂટવેર હોય, ઇવન રેસ્ટોરન્ટની બ્રાન્ડ વર્લ્ડની તમારા ભાવનગરમાં હોય એવી કલ્પના આજથી 5-10 વર્ષ પહેલાં કોઈ કરી શકતું નહોતું. જે મેકડોનાલ્ડ હોય કે પેલા ડોમિનોઝના પીઝા હોય કે પીઝા હટ હોય કે એવી, મને તો મારો શોખ નહીં એટલું બધું ખાવાનું એટલે મને તો યાદે ન આવે, પણ એ ક્યાં કયા દેશની અંદર એ બ્રાન્ડ શરૂ થઈ. કપડાં તો સમજી શકાય કે ઇટાલીની બ્રાન્ડ હોય, આખા વિશ્વમાં વેચાય, પણ આ તો એવી વાત થઈ કે અમારા ઊંચડી ગામના રોટલા છે એ ઇટલીમાં કોકના રેસ્ટોરન્ટની અંદર વેચાતા હોય અને એ અમે જેમ રોટલા ઘડતા હોય એમ જ ત્યાં ઘડાતા હોય. આટલું બધું તમે અત્યારે કરી શકો એમ છો. અને એટલે જ તમારી જનરેશન જે છે એને બધા જ સુખ ભોગવવાની એક પ્રકારની ખેવના જાગી છે, કારણ કે સામે બધું સુખ દેખાઈ રહ્યું છે.
એને તરત જ એમ થાય છે કે 5 લાખને બદલે 50 લાખની ગાડી મારે વાપરવી, એને તરત જ એમ થાય છે કે મારે અહીંથી ખાલી સોમનાથના દર્શને યાત્રા કરવા નથી જવું, મારે દેશ વિદેશથી યાત્રા કરવી છે, એને તરત જ એમ થાય છે કે મારે કાપડ ખરીદીને દરજી પાસે સીવડાવવું નથી, મારે તો બ્રાન્ડેડ જે વર્લ્ડની સારામાં સારી બ્રાન્ડ હોય એના કપડાં પહેરવા છે, સારામાં સારી સ્વિસની બ્રાન્ડ હોય એની ઘડિયાળો પહેરવી છે, સારામાં સારા ઇટાલિયન લેધરના શૂઝ પહેરવા છે. આ દરેક પ્રકારના તમારા દરવાજા સુધી સ્કોપ ઊભા થઈ ગયા છે મિત્રો. એવે વખતે તમારા જેવા યંગ લોકોને કોઈ માણસ આધ્યાત્મિક રીતે સંતોષની વાત કરે, સાદાઈની વાત કરે, એ હું તમને અંધારામાં રાખવા જેવું સમજુ છું. તમે જ્યારે 40 વર્ષના થાવ ત્યારે તમે બધું જ ભોગવીને ભલેને સ્પિરિચ્યુઅલ બની જતા કે ભલેને સાદગીમય જીવન જીવવા કોઈ ગામડામાં કે ડુંગરામાં રહેવા વયા જતા, પણ તમારી સામે અત્યારે આખી દુનિયા પડી છે ત્યારે તમારે ઊંચામાં ઊંચા સપના મિત્રો જોવા જોઈએ. અને ક્યારેય માનવ જાતે નહોતા સ્કોપ ભાયા એટલા સ્કોપ અત્યારે તમારી સમક્ષ આવેલા છે. ભલે તમે અત્યારે સાયન્સની અંદર ભણતા હો, કોઈ ડૉક્ટર થવા માટે ભણે છે, કોઈ એન્જિનિયર થવા માટે ભણે છે, કે કોઈને કોઈ બીજું ક્ષેત્ર પકડવું છે, પરંતુ તમારે એટલું તો સમજવું પડશે કે જીવનમાં સક્સેસ પ્રાપ્ત કરવી એ ખૂબ જ અનિવાર્ય બાબત બની ગઈ છે, નહીતર તમે ફેંકાઈ જશો. તમારી આજુબાજુ બધા જ દોડે છે અને તમારે એમની સાથે દોડ લગાવવી પડશે અને કોઈકની કોઈકની આગળ નીકળવાની કોશિશ કરવી પડશે. અને આ સ્પર્ધાત્મક યુગની અંદર જો તમે એ સ્પર્ધામાં નહીં ઝંપલાવો તો તમે બહાર કિનારે ફેંકાઈ જશો. તો મિત્રો, આપણે જો આ બધા સુખો ભોગવવા હોય તો આજે આગામી મહિના 2 મહિનામાં કે 5 મહિનામાં કે વર્ષ 2 વર્ષમાં તમારે શું કરવું જોઈએ એનો તમે વિચાર કરો. અને એને માટે વિચારવા બેસીએ તો અત્યારે તમે હું બંને સાથે વિચારી શકીએ એમ છીએ કે અત્યારે તો આપણે કોઈ ને કોઈ રીતે આપણું જે અત્યારનું ધોરણ છે એમાં મેક્સિમમ મહેનત કરી મેક્સિમમ પર્સન્ટેજ પહેલા તો લાવવા પડે. એ બોર્ડ હોય, નીટ JEE હોય કે ગુજકેટ હોય. કારણ શું છે કે અત્યારે એડમિશનની સિઝન ચાલે છે, એન્જિનિયરિંગના મોટાભાગના પૂરા થઈ ગયા છે અને મેડિકલના એડમિશનની પ્રોસેસ ચાલે છે. બધાને એમ થાય કે આના કરતાં 1 માર્ક વધારે હોત તો મને આટલી આટલી કોલેજમાં કે આવી આવી બ્રાન્ચમાં એડમિશન મળી શક્યું. મેડિકલવાળાને એમ થાય કે આની કરતાં 1 માર્ક વધારે હોત તો મારે દર વર્ષે 3 લાખ કે 5 લાખ કે 15 લાખ ફી ના ભરવી પડે છે. એવી એક એક માર્કની કિંમત છે. હજી હમણાં જ અમારા એક મિત્રને ત્યાં અમે બેસવા ગયા હતા, એની દીકરીને ખૂબ ઈચ્છા હતી કે મારે નિરમામાં કોમ્પ્યુટર સાયન્સની અંદર એડમિશન લેવું. એમણે એકરાર કર્યો કે 1 માર્ક વધારે હોત ને તો અમને નિરમામાં મળે, તો અત્યારે અમારે બીજી કોલેજની અંદર કોમ્પ્યુટરમાં રહેવું પડ્યું છે. ભલે એ પણ સારી જ છે, પણ કહેવાનો તાત્પર્ય એ છે કે આ રિયાલિટી છે કે તમારા એક એક માર્કના લાખોમાં કાળા બજાર થાય છે. તમે વિચારો કે તમે મેડિકલમાં હો બી ગ્રુપમાં અને તમને GMERSમાં એડમિશન મળે તો વાર્ષિક 3.5 લાખની ફી હોય, એને બદલે સેલ્ફ ફાઇનાન્સમાં તમે જાઓ પ્રાઇવેટમાં તો 5-6 લાખ થાય, અને એમાંય મેનેજમેન્ટ કોટામાં જાઓ તો 15 લાખ થાય, તો 15, 50, 75 લાખ થાય. 2-3 માર્ક વધારે લાવી નાખ્યા તો એ વસ્તુ છે એ 25 લાખમાં પતે, અને એથી વધારે 2-3 માર્ક લાવ્યા હોય તો એ 3 લાખમાં પતે, 3, 5, 15 લાખ સમજો 5 વર્ષના, અને એથી વધારે 2-3 માર્ક લાવી નાખ્યા હોય તમને ફ્રીમાં એટલે વાર્ષિક 25,000ની ફીમાં મેડિકલ કરવા માટે મળે, એટલે 1.25 લાખ થયા 5 વર્ષના. તો આ માર્કેટનો રેટ છે. આપણે એવું નથી કે માર્કને વેચવા આપણે નીકળ્યા છીએ, પણ તો તમારા માર્કની કિંમત આ છે. તમે વિચાર કરો કે તમે રોજનો 1 કલાક બચાવો તો તમે તમારા 10 માર્ક એટલીસ્ટ બચાવી શકો, તો 10 માર્ક કે તમે તમારો કેટલું બધું ભવિષ્ય સિક્યોર કરી શકો. એટલે આ સમય જે છે, તમે 11th માં હો કે 12th માં હો કે ઇવન રીનીટની તૈયારી કરી રહ્યા હો કે 8, 9, 10માં હો, તમારો અત્યારનો જે સમય છે એ એટલો બધો ક્રુશિયલ છે કે તમારું આગળનું લાઈફ કેવું હશે એમાં સંઘર્ષ હશે કે તમે જીવનના બધા જ સુખ માણી શકતા હશો એનો આધાર આજ તમે કેવી મહેનત કરો છો એના ઉપર છે. એટલે દોસ્તો, આ ઘડી આવી પહોંચી છે, નવા વર્ષમાં આપણે સંકલ્પ લઈએ કે આપણી અંદર જેટલી શક્તિ ઈશ્વરે આપી છે એનો આપણા ભવિષ્ય નિર્માણ માટે સદુપયોગ કરીએ. તમે તમારું ભવિષ્યનું નિર્માણ કરશો તો જ આપણા સમાજનું નિર્માણ થશે, આપણા રાષ્ટ્રનું નિર્માણ થશે અને સમગ્ર માનવ જાતને
કંઈક સુખાકારી કરવા માટે થઈ તમે કંઈક કોન્ટ્રીબ્યુટ કરી શકશો. માત્ર આપણું પોતાનું કરી શકીએ એ સિદ્ધિ નથી. આપણે એટલા તો સક્ષમ થવું જોઈએ કે આપણે પોતાના સપના તો પૂરા કરી શકીએ, પણ આપણા થકું 5-25 લોકો બીજા પણ સફળ થાય અને બીજાના જીવનની અંદર પણ કંઈક આપણે પ્રકાશ પાથરી શકીએ, એમના દુઃખો ઘટાડી શકીએ. આ એક માનવ જીવનનો તાત્પર્ય હોય છે, ઉદ્દેશ્ય હોય છે. તો તમે કરો શું અત્યારે? બધા જ યાદ કરી લો અગાઉના વિશિષ્ટ વિદ્યાયોગના આખું શેડ્યુલ તમારું નિયમિત હોવું જોઈએ. 6-7 કલાકની તમારી ઊંઘ, 1 કલાક મિનિમમ કસરત ધ્યાન યોગ પ્રાણાયામ, 2 કલાક તમારા બીજા રિફ્રેશમેન્ટના, પછી તમારી પળે પળ એ લેક્ચર, ટેસ્ટ, રિવિઝન, સેલ્ફ સ્ટડી, એમાં આક્રમકતાથી અપાવવા જોઈએ. 1.5-2 કલાકનું તમારું એક સેશન હોય એનું એક માઇક્રો લક્ષ્યાંક રાખવાનું કે 1.5 કલાકની અંદર આટલા પેજ, આટલા દાખલા, આટલા એમસીક્યુ હું સોલ્વ કરી નાખીશ. ટેબલ ખુરશી ઉપર વ્યવસ્થિત નોટ બનાવતા બનાવતા કે રફકામ કરતા કરતા ભણવું જોઈએ. તમારી હેલ્થનું ધ્યાન રાખવાનું છે, એટલે બહારનું ખાવાનું નથી. કોરોના હજી છે, તેને હજી વધવાનો છે એવા અંદેશા છે, એટલે 2 રીતે ધ્યાન રાખવાનું છે. અભ્યાસ માટે તમારી હેલ્થ હોવી જ જોઈએ સારી, પણ કોરોનાને કારણે પણ ધ્યાન રાખવાનું છે. ડાઉટ હોય એ પૂછી લેવાના, ટેસ્ટની એડવાન્સમાં તૈયારી કરવાની, મોબાઈલનો કોઈ પ્રકારનો ખોટો ઉપયોગ નથી કરવાનો. તમે ઓલરેડી મોબાઈલમાં સ્ટડી માટે થઈને પૂરતો ટાઈમ આપી રહ્યા છો, એટલે રિફ્રેશમેન્ટ બીજી રીતે શરીર રમત કે વોકિંગ કે જોગિંગ કે કસરતથી કરવાનું કે મ્યુઝિક સાંભળીને કરવાનું, પરંતુ મોબાઈલમાં ગેમ રમવી કે મોબાઈલમાં કોઈ વિડીયો જોવા એ આદત સ્ટ્રીક્ટલી બદલી નાખજો, કારણ કે ઓલરેડી તમારો સ્ક્રીન ટાઈમ વધારે થઈ જ જાય છે. રિનિટીવાળાનો તો કેટલા કલાકો છે એ એના લેક્ચરમાં જવાના છે, એટલે સ્ક્રીન ટાઈમ તમારો એટલો બધો છે કે સ્ક્રીન સિવાય તમારે રિફ્રેશમેન્ટ લેવું જોઈએ. જ્યાં કાંઈ તકલીફ પડે ત્યાં તમારા મેન્ટર ટીચરો તમારા સંપર્કમાં હશે. આપણે બધાએ આ ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી અહીંયા રૂબરૂ હતા એની કરતાં વધારે કનેક્ટેડ રહેવાનું છે અને એમાં કોઈએ કોઈ પ્રકારનો સંકોચ રાખવાનો નથી. આ સમય તમારા બધા માટે કારકિર્દીનો સૌથી અગત્યનો સમય પસાર થઈ રહ્યો છે. એવા વખતે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી એ સૂત્ર આપણે સ્વીકારવું જોઈએ, પરંતુ માત્ર સખત મહેનતથી પર્સન્ટેજ નહીં આવે, સફળતા નહીં મળે. આપણામાં થતી ભૂલો છે, દરેક પેપરનું વિશ્લેષણ કરી અને એ ભૂલોને કેવી રીતે મિનિમાઇઝ કરવી એનું મનોમંથન કરો. તમને ન ખ્યાલ આવે તો તમારા ટીચરનો સંપર્ક કરો, એમનું માર્ગદર્શન લો, મેન્ટર ટીચરનું પણ માર્ગદર્શન લઈ શકો છો. તમે મહેનત કરો એમાં સ્માર્ટનેસ રાખો. રિવિઝન કરવાનું હોય તો જે વસ્તુ ન આવડે એ જ રિપીટ કરવાનું હોય, બધા જ દાખલા કે બધા જ એમસીક્યુ ન કરવાના હોય. સબ્જેક્ટ વાઇઝ રિવિઝનની ટેકનિક અલગ અલગ હોય, ટેસ્ટની તૈયારીની ટેકનિક અલગ અલગ હોય. નવું ચાલે એમાં પૂરતો ટાઈમ આપવાનો હોય, રિવિઝનમાં જે નબળું હોય એને જ આપણે પ્રાધાન્ય આપવાનું હોય. ટેસ્ટ આવતા સન્ડે હોય તો આપણે એનું આગોતરું આયોજન એડવાન્સ પ્લાનિંગ કરીને ચાલવું જોઈએ અને માઇન્ડ તમારું બીજે ક્યાંય ડાયવર્ટ ન થાય એ માટે સતત ને સતત તમારા લાઈફનો જે ગોલ છે કે મારે 100 વર્ષ સુધી સુખેથી જીવવું છે, આરોગ્યમય રીતે જીવવું છે, સફળતાપૂર્વક જીવવું છે, આત્મસંતોષ સાથે જીવવું છે, તો પછી તમારે સફળ થયા વગર છૂટકો જ નથી. અને એને માટે એ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે થઈને આપણે રોજે રોજ આપણા માઇન્ડને એ સતત કીધા કરવું પડશે કે મારે આગળ વધવાનું છે, મારે સફળ થવાનું છે, એટલા માટે મારે મહેનત કરવાની છે. તમે કોઈ પણ પ્રવૃત્તિ કરો એ પહેલા એક વખત તમારી જાતને પૂછો કે આનાથી હું 2 ડગલા મારા લક્ષ્યની તરફ જઈશ કે આનાથી દૂર જઈશ. એટલે તમને એક લાલ લાઇટ જ થઈ જશે માઇન્ડની અંદર, એક ઇન્ડિકેટર જ બજવા લાગશે કે પાછો વળ અહીંથી ભણવા બેસી જા. તમે વધારે ટીવી જોશો તરત અંદર ભણકારા વાગવા લાગશે, આકાશવાણી થવા લાગશે. તમે વધારે લોકોની સાથે ટાઈમ વેડફશો તરત આકાશવાણી થવા લાગશે. જો તમે સજાગ હશો અને તમારા લક્ષ્યાંક પ્રત્યે તમે પેશનેટ હશો તો કોઈ પણ સિદ્ધિ છે એ અસંભવ નથી દોસ્તો. પણ જે કાંઈ છે એ આપણે જ આપણી જાત ઉપર શંકા કરીએ છીએ, આપણે જ ઢસડા કરતા હોય રીતે મહેનત કરતા હોઈએ. આપણને કોઈ કહે ત્યારે આપણે વાંચવા બેસીએ, એકાદી આવી સભા આવે ત્યારે આપણને પાનો ચડે, વળી પાછું બધું વિલવાઈ જાય. પ્રેરણા તમને અંદરથી મળવી જોઈએ, મોટિવેશન તમને અંદરથી રોજે રોજ જેમ એક અખંડ દીવો પ્રજ્વલિત હોય તો એમાં તમે દિવેલ પૂરા કરો ત્યારે એ જ્યોત પ્રગટતી રહે ને, એમ તમારે રોજ રાત્રે સૂતા પહેલા તમારી જાતને ઓટો સજેશન આપવા જોઈએ કે હું એમ આય,
વોટ ઇઝ માય ડ્યુટી અત્યારે મારે શું કરવું જોઈએ ગઈ 24 કલાકમાં મેં એવી કઈ પ્રવૃત્તિ કરી જે મારે ન કરવી જોઈએ એ આવતી 24 કલાકમાં હું છોડી દઈશ ગઈ 24 કલાકની એવી કઈ પ્રવૃત્તિ હતી કે મારે અપનાવવી જોઈએ મેં ન અપનાવી એનો હું આવતીકાલથી અમલ શરૂ કરીશ રોજ આત્મસંઘર્ષ કરશો દોસ્તો અને તમારા લક્ષ્યને પામવા માટેના રોજે રોજ દ્રઢપણે નિર્ધાર કરતા રહેશો તો તમને કોઈ સંકટ ડોલાવી નહીં શકે તમને કોઈ પ્રલોભન છે એ વિચલિત નહીં કરી શકે અને કોઈ પડકાર આપણી આજુબાજુ એવો હોતો જ નથી કે જે આપણે ઝીલી ના શકીએ એ આપણી માન્યતા છે કે આપણે નહીં કરી શકીએ એવું કીધું છે ને કે ઇફ યુ થિંક યુ કેન ઇફ યુ થિંક યુ કેન નોટ યુ આર 100% કરેક્ટ ઇન બોથ થિંગ્સ તમે એમ વિચારો કે તમે કંઈક કરી શકશો તોય તમે એમાં સાચા છો એ સાચું જ પડે અને તમે એમ વિચારશો કે હું આ નહીં કરી શકું તો એ સાચું જ પડે જેવું તમે વિચારશો એવું થશે એટલે નેગેટિવ વિચારો છોડી અને તમારી સમક્ષ તમારું જે કામ છે તહેવારો મનાવી લીધા છે પૂરેપૂરા એકાદ બે દિવસ લાગશે પાછા એક આદર્શ જ્ઞાન મંદિરના વિદ્યાર્થીને છાજે એ રીતે મહેનતમાં લાગી જાઓ ફરી પાછા આવતા રવિવારે આપણે મળીશું ઓલ ધ બેસ્ટ થેન્ક યુ